बनासकांठा जिल्लामां सतत छेल्ला 3 दिवसथी તીડનું આક્રમણ યથાવત છે। ग्रामीण विस्तार बाद हवे शहरी विस्तारों में पण તીડનું આક્રમણ થતા લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, જેના પગલે કેન્દ્ર સરકારની 2 ટીમ અને 7 સ્થાનિક ટીમો સહિત કુલ 9 ટીમો હાલ તીડ નિયંત્રણના કામે લાગી ગઈ છે। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ઉપર એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે, જેમાં છેલ્લા એક વર્ષની અંદર સતત 5મી વાર તીડના ઝુંડોએ બનાસકાંઠામાં આક્રમણ કર્યું છે। છેલ્લા 3 દિવસથી સરહદી વિસ્તારોને ગમરોળ્યા બાદ હવે ડીસાના શહેરી વિસ્તારોમાં પણ તીડોના આ ઝુંડ કહેર વરસાવી રહ્યા છે। તીડ નિયંત્રણ માટે કેન્દ્ર સરકારની 2 ટીમો અને સ્થાનિક 7 ટીમો સહિત કુલ 9 ટીમો કામે લાગી છે। આજે વહેલી સવારથી જ આ 9 ટીમો તીડના ઝુંડ ઉપર દવાઓનો છંટકાવ કરી તેને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે। બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના તેનો કહેર વરસાવી રહ્યો છે, ત્યારે બીજી તરફ છેલ્લા અઠવાડિયાથી વાતાવરણમાં પણ પલટો આવતા કમોસમી માવઠું થયું હતું। જોરદાર પવન અને આંધી સાથે વારંવાર થઈ રહેલા કમોસમી માવઠાના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાન થયું છે, ત્યારે હવે તીડનું આક્રમણ થતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। છેલ્લા એક વર્ષની અંદર સતત 5મી વાર તીડના ઝુંડે આક્રમણ કરતા ખેડૂતો અને તંત્ર પણ ભારે હાલાકીનો સામનો કરી રહ્યું છે। હજારો નહીં, લાખો નહીં, પરંતુ કરોડોની સંખ્યામાં આવતા તીડને નિયંત્રણ કેવી રીતે લેવા તે એક મોટી સમસ્યા છે, ત્યારે તીડના આક્રમણને લઈ ખેડૂતો પણ ચિંતિત બન્યા છે। આ વખતે ખેડૂતો ઉપર પડતા ઉપર પાટું છે, અને ખરેખર એક બાજુ કોરોના અને એક બાજુ તીડ, હવે આ 5મી વખત અમારા ડીસા આજુબાજુના ગામડામાં તીડ આવ્યા છે અને ખૂબ જ નુકસાન છે, અને સરકાર આના માટે, અમારી તંત્ર તો અમારી સાથે છે, આના માટે દવાની જોગવાઈ કરી છે, પણ આનાથી વધુ હવે સરકાર એક બાજુ કહે છે ડિસ્કન જાળવો, ઘરની બહાર ના નીકળો, તો અમારે ખેડૂતોને કરવું શું? એક બાજુ ઉપરથી વરસાદ અને એક બાજુ તીડ, હવે જવું ક્યાં? રાત્રે તીડ ઉડાડવાના, દિવસે પણ વરસાદ હેરાન કરે છે, એટલે ખેડૂતો માટે પડતા ઉપર પાટું છે, અને ખરેખર ખેડૂત હવે એકદમ દયનીય બની ગયો છે। એક બાજુ વરસાદ હેરાન કર્યો છે, એક બાજુ કોરોના છે, અને એક બાજુ મારા માર્કેટના ભાવો ઓછા છે, અને છતાં ઉપરથી તીડ હેરાન કરી રહ્યા છે, તો સરકાર આના માટે કોઈ જોગવાઈ કરે અને વધુમાં વધુ તીડની દવા નંખબર આવે અને ખેડૂતોને કઈ ને કઈ રીતે મદદ કરે એવી આશા રાખું છું। તીડના આક્રમણને લઈને ખેડૂતો સતત ચિંતાતુર થઈ ગયા છે, જોકે હજુ પણ તીડના મોટા ઝુંડ આવવાની શક્યતાઓ તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આવનાર સમયમાં આકાશી આફત તીડ કેટલો કહેર વરસાવશે તો તીડના આવ્યા બાદ જ ખ્યાલ આવશે, પરંતુ અત્યારે જે પ્રકારે તેનું આક્રમણ વધી રહ્યું છે તેના કારણે ખેડૂતને પડતા ઉપર પાટું જેવો ઘાટ સર્જાયો છે। તીડોનો આતંક શહેરી વિસ્તારમાં આટલો ખતરનાક હોય તો ગ્રામીણ વિસ્તારની તો વાત જ શું કરવી। ડીસા તાલુકાના ડુવા ગામમાં પણ તીડો કહેર વરસાવી રહ્યા છે। ડુવા ગામમાં તીડોએ ઉભા ખેતરો ઉપર કબજો જમાવી દેતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ડિસેમ્બર માસમાં જિલ્લામાં તીડોના થયેલા આક્રમણ કરતા આ તીડો થોડા જુદા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે। આ ખેડૂતોના રંગમાં ભેદ હોવા ઉપરાંત આ તીડો જે છે તે પહેલાની જેમ જ અવાજ કરવાથી સરળતાથી ભાગતા નથી, પણ જાણે બનાસકાંઠા જિલ્લામાં તીડો જે રીતે વારંવાર આવી રહ્યા છે તેને લઈ તીડ ભગાડવાની રીતથી પણ ટેવાઈ ગયા હોય તેવું ડુવાના ખેડૂત અને રાજકીય આગેવાન પોપટજી દેલવાડિયા જણાવી રહ્યા છે। ગઈકાલ સોજે અમારા ખેતરની સીમમાં તીડ આવ્યા હતા, તીડ એટલું મોટું મોટું ટોળું હતું કે જે કાબૂમાં આવે એવું નહોતું, અમારા ખેતરનું થોડા ઘણું નુકસાન કર્યું છે, પણ આ તીડ શિયાળામાં જે આવ્યા હતા એનાથી તદ્દન અલગ પ્રકારના હતા તીડ, અને નુકસાન ઓછું કર્યું છે, પરંતુ આ તીડને જે એમને દોડાવવાની પદ્ધતિ હતી એ આખી પદ્ધતિથી આ તીડ અલગ ટાઈપના હતા, એ ફટાકડા ફોડવાથી એમને કોઈ હલતા નહોતા, કોઈ ડબલો વગાડવાથી કે કોઈ થાળી વગાડવાથી ધુમાડાથી પણ આ તીડ ગોઠતા નહોતા, આ તીડ એકદમ અલગ પ્રકારના, અલગ સ્ટાઇલના, અલગ પદ્ધતિથી હતા, થોડા ઘણું નુકસાન કરી ગયા છે, અને આવું ને આવું જો નુકસાન ખેડૂતો ઉપર આવશે તો ખેડૂતોની મારા જોડવા મુજબ એક બાજુ કોરોના, એક બાજુ આ મોંઘવારીના સમયમાં અનાજના ભાવ ઓછા આવે છે, અને બાજુ આ કુદરતી આવી આફત આવશે તો ખેડૂતો શું થાય એ તો ભગવાન જાણે, ખેડૂત જાણે।